અગ્નિકાંડનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સુનાવણી હાઈકોર્ટે નોંધ્યું. આ માનવ સર્જિત દુર્ઘટના સાથે જ કહ્યું કે અમદાવાદમાં સિંધુ ભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પર બનેલા ગેમિંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરારૂપ. ફાયર સેફટીના નિયમના પાલન બાબતે પણ કોર્ટે માંગ્યો ખુલાસો. આવતીકાલે થશે વધુ સુનાવણી. બીજી તરફ આ ઘટનાથી સરકાર અડધી રાત્રે જ રાજકોટ પહોંચી ગઈ હતી. અગ્નિકાંડને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. હર્ષ સંઘવીએ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટ પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પણ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. સાથે ઇજાગ્રસ્તોને મળીને સમગ્ર ઘટના કેવી રીતે બની તે અંગેની જાણકારી મેળવી હતી. આ કાંડમાં મોટો ખુલાસો થયો છે કે ગેમ ઝોન સંચાલકો જવાબદારીથી છટકતા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં લોકો પાસે ભરાવાતું હતું મોતનું ફોર્મ. કઈ થાય તો જવાબદારી ન હોવાનો ફોર્મમાં હતો ઉલ્લેખ. ગેમ ઝોનમાં કઈ પણ દુર્ઘટના કે નુકસાની થાય તો જવાબદાર જે તે વ્યક્તિ હશે તેવો ફોર્મમાં હતો ઉલ્લેખ. ગેમ ઝોનમાં વ્યક્તિનું મોત થાય કે કોઈ ઈજા થાય તો તેની જવાબદારી ગેમ ઝોન સંચાલકની રહેશે નહીં તેવો ઉલ્લેખ હતો. બાંહેધરી ફોર્મમાં જે તે વ્યક્તિ સહી સાથે ફોર્મ ભરાવતું હતું. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓના દાવા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, લલિત વસોયા, અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના નેતાઓ અગ્નિકાંડ જ્યાં સર્જાયો તે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. તો કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલની મુલાકાતે પણ પહોંચ્યા હતા. તેમણે તંત્રની નબળી કામગીરી અંગે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. તરફ અંબાજીના પંડિતોએ રાજકોટના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની શર્મનાક ઘટનાને પગલે રાજ્યભરમાં ચકચાર મચી છે. ત્યારે અંબાજીમાં રાજકોટ ગેમ ઝોનની ઘટનામાં મૃતકોને કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે. અંબાજી મંદિરની યજ્ઞશાળામાં મહામૃત્યુંજયના જપ સાથે હોમ હવન કરી આહુતિ અપાઈ છે. ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તે માટે મા અંબેને પ્રાર્થના કરવામાં આવી. તમામની આત્માને શાંતિ મળે તે માટે આહુતિ અપાઈ. તો રાજકોટ આગ કાંડ અંગે કથાકાર મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો. ઘટનાને દુઃખદ ગણાવી વાલીઓને બાળકોનું ધ્યાન રાખવા ટકોર કરી. સાથે મૃતકોના પરિવારજનોને રાહત ફંડ માટે 5 લાખ અર્પણ કર્યા. આગ લાગ્યા બાદ રાજ્યભરનું તંત્ર દોડતું થયું. રાજ્યભરના બે રોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાયા. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટમાં ગેમ ઝોન મોતનો ગેમ ઝોન બન્યા બાદ રાજ્યભરમાં બેરોકટોક ધમધમતા ગેમ ઝોનને સીલ મારી દેવાયા છે. આણંદ જિલ્લામાં રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું, જેમાં આણંદ સુજિત્રા રોડ પર આવેલ મારુતિ સોલારિસિસમાં આવેલ ગેમ ઝોન વગર મંજૂરીએ ચાલતો હોય તેને સીલ કરવામાં આવ્યો. આ તરફ વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવ્યું. શહેરમાં કુલ 9 જેટલા ગેમ ઝોન બંધ કરાયા. ફન બ્લાસ્ટ, ઈવા મોલ, ઇન ઓર્બિટના સહિતના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા. તો તંત્રએ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યું. સર્કસમાં ફાયર સેફટીના ઠેકાણા ન હતા, જેથી બંધ કરવામાં આવ્યું. રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં પણ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી. આજે મનપા કચેરીએ કમિશનરે તાકીદે બેઠક બોલાવી હતી, જેમાં પીજીવીસીએલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. તાત્કાલિક જૂનાગઢમાં પણ ચેકિંગ હાથ ધરાશે. અલગ અલગ ટીમો બનાવીને ગેમ ઝોન, રાઇડ્સ, મેળામાં અને મોલ સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો. તો મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. ગાંધીનગરના રિજિયોનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા છે. દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર સહિતની ટીમ ફન બ્લાસ્ટ પહોંચીને ઝીણવટભરી તપાસ કરી. તો અમદાવાદના ગેમ ઝોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરોમાં ગેમ ઝોન સંચાલકો પણ હવે થીગડા મારતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના ગેમ ઝોનમાં પણ તાત્કાલિક એક્ઝિટ ગેટ બનાવાઈ રહ્યા છે. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક થીગડા શરૂ. ગેમ ઝોન હોલમાં તાત્કાલિક બન્યા એક્ઝિટ ગેટ. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બે રોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવ્યા. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બે રોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવાયા. તપાસ પણ તાબડતોડ શરૂ કરાઈ. ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશો અપાયા. ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવાઈ. પણ આ બધા જ તપાસના નાટક રાજકોટમાં 30 થી વધુ લોકોના મોત બાદ થયા. આમ પણ આપણું તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે. સુરત થી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણા થી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ. આણંદ થી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી. પણ આ બધું રાજકોટમાં થયેલા આગકાંડ બાદ થયું. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું હતું. કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. તો ગોધરાના તમામ ગેમ ઝોનમાં હાલ તપાસ શરૂ કરાઈ છે. ફાયર વિભાગ અને એમજીવીસીએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી.
તો સુરેન્દ્રનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું. વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ મિની ગેમ ઝોન રાતોરાત બંધ કરવાના આદેશ અપાયા, જેને પગલે ઉપાસના સર્કલ પાસે આવેલા પ્લેબોક્સ નામના મિની ગેમ ઝોનને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું. તો પાલનપુર ન્યૂ બસ પોર્ટની અંદર ચાલતા ગેમ ઝોનમાં પશ્ચિમ પોલીસ અને ફાયરના અધિકારીઓએ તપાસ હાથ ધરી. ગરમીના વળતા પાણી શરૂ. બે દિવસ બાદ ગરમીથી લોકોને મળશે રાહત. 25-30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતીઓ હજુ બે દિવસ ઘરની બહાર નીકળતા નહીં. હજુ બે દિવસ ગરમી અકળાવી નાખે તેવી પડશે. ગુજરાતમાં હજુ 48 કલાક સૂર્યદેવ કોપાયમાન રહેશે. બે દિવસ બાદ એટલે કે સોમવાર મંગળવારથી ગરમીના વળતા પાણી શરૂ થઈ જશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 4-5 ડિગ્રી સુધી તાપમાનનો ઘટાડો થશે. હવામાન વિભાગની આગાહી છે કે 27 મેથી કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસથી 25-30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે. જોકે બંને શહેરમાં શનિવારે તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું. તો હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે. डे 3, डे 4, डे 5 में स्ट्रांग सरफेस विंड चलेगी पूरे गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में, और जो विंड की स्पीड होगी वो 25 से 30 किलोमीटर पर आवर के बीच में होगी, और ये जो विंड चलेगी वो एक स्ट्रिप प्रेशर ग्रेडियंट के कारण डे 3, डे 4 और डे 5 में स्ट्रांग विंड चलेगी. बारिश होगी? बारिश नहीं होगी, ड्राई वेदर रहेगा आने वाले 5 दिनों के लिए, और मैक्सिमम टेम्परेचर 2 दिन के लिए नो लार चेंज में है, उसके बाद 2-3 डिग्री सेल्सियस का गिरावट दर्ज होगी. रेलवे में मुसाफरी करता लोको सावधान. सूरत में चालू ट्रेने मुसाफर ना हाथ में थी मोबाइल लिंक. રેલવે મુસાફરી કરતા મુસાફરોને ચેતવે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો તમે ટ્રેનના દરવાજે બેસી મુસાફરી કરતા હોવ તો સાવધાન રહેજો. સુરતથી ઉધના જતી ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલ આચકતા શખ્સ કેમેરામાં કેદ થયો છે. મુસાફર ફોન લઈને ટ્રેનના દરવાજા પર બેઠો હતો ત્યારે રેલવેના પાટા પર ઉભેલા મોબાઈલ સ્નેચરોએ પળવાળમાં જ મોબાઈલ સ્નેચિંગ કરી લીધી. બીજી તરફ રેલવે પોલીસ આવા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. વિડીયોમાં દેખાય છે કે પૂર ઝડપે ટ્રેન જઈ રહી છે, રેલવે પટરી પર મોબાઈલ સ્નેચર ઉભા છે, જેવો શિકાર દેખાય કે પળવાળમાં જ મોબાઈલ સ્નેચિંગ થાય છે. કાળઝાળ ગરમીથી જનતાને બચાવવા વડોદરા પોલીસે બનાવ્યો છાંયડો, બાંધ્યા ગ્રીન પડદા. હવે વડોદરાની જનતાને સિગ્નલ પર નહીં લાગે ગરમી. વાહન ચાલકોને સિગ્નલ પર તડકામાં શેકાવવું નહીં પડે. હીટવેવની અસરથી વડોદરાની જનતાને બચાવવા માટે પોલીસે 4 રસ્તા પર ગ્રીન શેડ બાંધ્યા છે. તો સાથે જ લોકોને પણ કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો માટે ગ્રીન ટેન્ટ પણ બાંધ્યા છે. શહેર પોલીસની આ કર્તવ્ય નિષ્ઠાની નાગરિકો પણ સરાહના કરતા જોવા મળ્યા. તો વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનો માટે પાણી, છાશ અને ઓઆરએસની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. રેકોર્ડ બ્રેક ગરમીમાં સૂકા મેવાથી ભરપૂર રસ પ્રચુર ઠંડા ઠંડા ગોળાની લાવલા. હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ ગોલાની માંગમાં ઉછાળો આવ્યો છે. લોકો આઈસ્ક્રીમ અને ગોલા ખાઈ ઠંડા કુલકુલ થઈ રહ્યા છે. ભાવનગર શહેરની આઈસ્ક્રીમ અને ગોલાની દુકાનોમાં રાત પડી અને ભીડ જામે છે. વર્ષોથી ખવાતા ગોલામાં હવે નવા પ્રકારના ફ્લેવર પણ લોકોને આકર્ષે છે. ભાવેણાવાસી 25-200 સુધીના ગોલા આરોગી અને ઉનાળાની રાતનો આનંદ માણે છે. લોકો આઈસ્ક્રીમ, કુલ્ફી, ગોલાની જય આફત ઉડાવી રહ્યા છે. ગોલાની લાવલાવ થતા વેપારીઓને બખ્ખા બોલી ગયા છે. જામનગરમાં પણ આઈસ્ક્રીમ, શેરડીનો રસ, સોડા શોપ અને આઈસ ગોલાની શોપ પર પડાપડી જોવા મળી રહી છે. આ બાજુ રાજકોટમાં ઉનાળાનો રંગ ગોલાની ડીશ પર જોવા મળી રહ્યો છે. રાજકોટ વાસીઓ પણ રંગબેરંગી ગોલા આરોગી ઠંડીને ભગાડી રહ્યા છે. ગરમીમાં ઠંડા ઠંડા કુલ થઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી દેહ દચાડતી ગરમી પડી રહી છે. બપોર બાદ રસ્તાઓ સુમસામ નજરે પડે છે ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ સાંજ પડતા જ રસ્તા ઉપર ઉમટી પડે છે. અલગ અલગ વિસ્તારમાં આવેલા બરફ ગોલાની શોપ હોય, દુકાન હોય કે પછી સોડાની લારી, લોકોનો જમાવડો જોવા મળે છે.